ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? સરસ મજાની સવાર થઈ ગઈ ને. છોકરા ગયા સ્કૂલે ને આજે એવું થયું કે મોડું ઉઠાડું, કોઈને ઊંઘ જ ન ઓડી. કેવીનને એલાર્મ મૂકે છે, એને ઊંઘ ન ઓડી, અમને ઊંઘ ન ઓડી. છેક 7:45 ઊંઘ ઉડી. 7:40 ટાઈમ છે આ લોકોનો. તો એવી દોડા દોડી થઈ ગઈ જોરદાર. ફટાફટ ઉઠીને મેં નાસ્તો જલ્દી જલ્દી બનાવી નાખ્યો. અને કેવીનને બિચારાને આજે ઠંડા પાણીએ નાહીને જવું પડ્યું, કે ગરમ પાણી કરું તો મોડું થઈ જાય. તો જલ્દી જલ્દી બિચારા તૈયાર થઈને ગયા નાહીને. હવે હું બનાવીશ ચા નાસ્તો. અને કેવીનના પપ્પા ગયા, એમને ડાયટિંગ કરે છે, નથી કરતા ચા નાસ્તો. તો હું દાદી ચા નાસ્તો કરી લઈ. અને જો ફૂલ આવ્યા છે આજે મસ્ત. ચાલો ચા નાસ્તો બનાવી લો. ચાલો, ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે. ચા થાય છે અને રોટલી છે. તો હું ચા નાસ્તો કરી લઉં. દાદી સૂતા છે હજી, તો એમને ઉઠશે ત્યારે એમને બનાવી દઈશ ગરમ. તો ચાલો બધા ચા નાસ્તો કરવા. મેં તો ચા નાસ્તો કરી લીધો અને દાદી અત્યારે ફ્રેશ થયા એટલે હવે એમને ચા નાસ્તો કરવા બેઠા. ચા નાસ્તો કરવા છોકરાઓનો એટલે એકલા એકલા હોય. બપોરે 1 વાગે આવે ત્યાં સુધી એકલા એકલા જોઈએ. હવે હું કરી નાખું રેગ્યુલર બધું કામ. કપડાં મશીનમાં નખાઈ ગયા અને હવે વાસણ ધોઈ નાખું. અને પછી અમારે બહાર એક જગ્યાએ બેસવા જવાનું છે. જવાનું. હાલો 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 હાલો, માળામાં જતા રહ્યો. હા, એની મમ્મી આવી જો. લઈ જા લઈ જા બાપરે, તારા બચ્ચાને લઈ જા. હા, નીચે જ છે ઓલું બચ્ચું, આવે નહીં બિલાડીનું. બારે જઈને આવતા રહ્યા. અને હવે કરું છું રસોઈ. તો રસોઈમાં આજે બનાવું છું ફ્લાવર્સનું અને વટાણા મિક્સ સબ્જી. અને થોડીક બનાવશું મૂળાની ભાજી. ચણાના લોટવાળી તો નહીં કરું, ચણાના લોટ વગરની બનાવું છે આજે. દાદી અહીંયા ફ્લાવરની સમારતી છે, ત્યાં સુધીમાં હું લોટ બાંધવાનો ને એવું કરી લઉં. અને ઓલું બચ્ચું તો ઉડીને વહી ગયું અગાસી ઉપર, એટલે હવે વાંધો નહીં આવે. ઉપર વહી ગયું છે પણ ઉપર કાંઈ બિલાવાની હોય નહીં તો સારું. તો ચાલો ફટાફટ લોટ બાંધી લઉં અને પછી શાક ઉગારું.
ચાલો જમવા. ફ્લાવરનું શાક, આ મૂળાની ભાજી, આ ચણાના લોટ વગર બનાવી છે, રોટલી અને છાશ. બધા જમવા આવી ગયા છે, જમીને ફ્રી થઈ ગયા. બધા સૌના કામે લાગી ગયા, ટીવી વાંચે છે, વાંચે છે તો ઠીક. અને હવે મારે વાંચવાનું ચાલુ કરવાનું છે, હે ને? કેવી અત્યારે જ મને કહેતો હતો કે તું હવે વાંચવાનું રાખજે થોડુંક વધારે. આજે મારી એક એક્ઝામનું ફોર્મ ભરાણું છે, ફોર્મ ભરાઈ ગયું છે, એટલે હવે મારે વાંચવાની તૈયારી કરવી પડશે. મારે લગભગ ફેબ્રુઆરી કે માર્ચમાં એક્ઝામ હશે, તો કેવીનને આરે આરે હવે હું વાંચવાનું ચાલુ કરી દઈશ. હું ને કેવીન બે વાંચશું હવે સાથે, એમ કે એને માર્ચમાં એક્ઝામ અને મારે માર્ચમાં જ હશે લગભગ, તો અમે બે વાંચશું હવે સાથે. જોઈશું ટાઈમ કેવો મળે છે, ઘરનું કામ હોય, બીજું બધી કેટલી જવાબદારી હોય, ચેનલનું કામ હોય છે, એટલે વાંચવાનું હવે ત્રણ ચાર જાતનું મારીમાંથી ભેગું થશે, તો દોડાદોડી વધશે હવે મારી. તો સારું, ચાલો હવે વાંચવાનું ચાલુ કરી જ દઈશું. ફોર્મ ભર્યું છે તો તૈયારી કરવી પડશે ને. ચાલો ચાલો સાંજે મળશું. તેની બેન વાંચે, ચાલો બેસવા. બચ્ચો નીચે આટા મારે છે. આજે મોડું પડ્યું નાસ્તા માટે, નાસ્તો થઈ ગયો પછી આવ્યું. અને હું કરું છું રસોઈની તૈયારી. આજે છે ને કેવીનના પપ્પાને મેથીના બોટા ખાવા છે, થોડાક મેથીના બોટા બનાવું છું અને થોડાક કુંભાળિયા ભજીયા બે બનાવું. આજે લીલું લસણ ને હું કાપવા ભેગી છે, ભજીયા બનાવ્યા. આ મેથીના બોટાનું બેટર તૈયાર થઈ ગયું છે અને આ કુંભાણિયા ભજીયાનું. તો મેથીના ગોટાનો તો મેં કુકિંગ ચેનલ માટે વિડીયો બનાવ્યો છે, એટલે એમાં રેસીપી આવશે. અને આ બની ગયા છે, જો વિડીયો બનાવ્યા હતા ને એના માટે થોડાક પહેલાં તળી લીધા અને વિડીયો કમ્પ્લીટ કર્યો. હવે બધા એને માટે બનાવવા માંડું ઘરમાં ગરમ. આ કુંભાણિયા તો હું પહેલી વાર બનાવું છું, રેસીપી ખબર છે પણ ક્યારેય બનાવ્યા નથી. પહેલી વાર બનાવું છું, હવે ખાવી પછી ખબર પડે કેવા બને છે. અને આ મેથીના તો સરસ બન્યા. તો આ જો આ કુંભાણિયા પહેલી વખત બનાવ્યા છે, પણ ટેસ્ટમાં ખબર નથી થયા હોય એવા સાચા, ક્યારે બનાવ્યા જ નથી. જોઈને તો સારા લાગે છે, હવે ખાધા પછી ખબર પડે કે કેવા થયા. બધાએ થોડા થોડા બનાવું. કેવીનના પપ્પા કે મારે થોડીક વાર લાગશે, તો એમને માટે ગરમ ગરમ બનાવી આવશે ત્યારે, ત્યારે બધાને થાય એટલા બનાવી નાખું. ચાલો જમવા. મેથીના ગોટા, કુંભાણિયા અને આ જેની માટે બટેટાની પતરીના આમલીની ચટણી છે સાથે, અને રાજકોટની ગ્રીન ચટણી આવે ને તીખી એ છે. ચાલો બધા જમવા, બેસી ગયા છે બધા. ચાલો જમવા. કેવા બન્યા કેવી? બહુ સરસ બન્યા છે. કયા વધારે મજા આવી? બધાય. થેન્ક યુ. તને એના તો સ્પેશિયલ અલગ બનાવડે ને, એટલે એને મેથી ભાવતી નથી, એટલે તમને કેવા લાગ્યા? પછી આમને મોડા મોડા આવ્યા છે અને હવે જમવા બેઠા. હું જમતો નથી. તો શું કરું છું? ચાખો? નાસ્તો કરું છું. ચાખો છો? કેવા બનાય તો કેમ? હે? એમાં કાંઈ કેવું જ પડે આપણે. કાંઈ ન કેવું પડે? એટલે નો સારા બને એમ? તારે એમ કેવડાવો છે કે સારા બન્યા છે? એમ બોલો તો કાંઈક મજા આવે ને. ભાઈ મસ્ત બન્યા છો ભાઈ. આજે એમ બોલો તો કાંઈક મજા આવે. હાલો જમવા તો કેમ? ના હું એકલો ખાઈ. એકલા જ ખાશો? આ તપેલું ભરીને?
આજ ડાયટિંગ માં રજા તો પછી અઠવાડિયાનો ઓલો થઈ જશે, કેલરી વધી જશે. તો જમીને ફ્રી થઈ ગયા, બધાએ જમી લીધું અને બધું કામે પતી ગયું, બધાએ વાંચવા લખવા બેસી ગયા. સારું, ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ, કાલે મળશું. બાય, ગુડ નાઇટ.